सुपरफाइन गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોળકિયા। પૂરના પાણી હજુ તો ઉતર્યા નથી, ત્યાં ફરી એક વખત હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે। વરસાદની રાહ જોઈને બેઠેલા ઉત્તર અને મધ્ય ગુજરાત માટે સારા સમાચાર છે। हवामान विभाग ना दावा प्रमाणे मंगलवार उत्तर गुजरात अने मध्य गुजरात ना केटलाक जिल्लामां भारे वरसाद वरसशे। हाल अरब सागर मां लो लेवल सर्क्युलेशन सक्रिय छे, उपरांत मध्य भारत मां पण एक लो प्रेशर सर्जायुं छे, ज्यारे मॉनसून ट्रफ रेखा उत्तर गुजरात अने मध्य गुजरात ना केटलाक जिल्ला परथी पसार थई रही छे। आथी राज्यभरमां वरसादी माहोल तो रहेशे ज, परंतु साबरकांठा, अरवल्ली, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે। 19 તારીખ કે લીએ ભી ગુજરાત રીજન મે આઇસોલેટેડ પ્લેસિસ મે હેવી રેન હો સકતી હૈ, જૈસે જૈસે મહીસાગર અરાવલી સાબરકાંઠા મે હોને કા સંભાવના હૈ। હવામાન વિભાગના દાવા પ્રમાણે 22 જુલાઈ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, જે ન માત્ર મધ્ય ગુજરાત પરંતુ દક્ષિણ ગુજરાતને પણ ગમરોળશે। 22 तारीख से रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है। गुजरात रीजन में मेनी प्लेसेस में बारिश हो सकता है और साउथ गुजरात में मोस्ट प्लेसेस में बारिश होने का संभावना है। हवामान निष्णांत अंबालाल पटेले पण न्यूज 18 गुजराती पर 5 दिवस पहला ज दावो कर्यो हतो के 22 जुलाई थी अति भारे वरसाद ना बीजा राउंड नी शुरुआत थशे। हवामान विभाग नु अनुमान पण ए ज दर्शावी रह्यु छे। विभु पटेल, न्यूज 18 गुजराती, अहमदाबाद। દેશના સર્વોચ્ચ એવા રાષ્ટ્રપતિના પદ માટે આજે મતદાન યોજાયું। ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉપરાંત અન્ય તમામ પાર્ટીના ધારાસભ્યો મતદાન કર્યું। એનડીએના ઉમેદવારને ભાજપ સિવાય વધારાનો પણ મત મળ્યો। રાષ્ટ્રપતિને ચૂંટવા માટે સોમવારે દેશભરમાં મતદાન યોજાયું। દિલ્હીમાં સંસદ ભવનમાં પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું। ગુજરાતમાં પણ મુખ્યમંત્રી, નેતા વિપક્ષ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું જતન કર્યું। એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ભાજપના 111 ઉપરાંત એનસીપીના ધારાસભ્ય કાંધળ જાડેજાનો પણ મત મળ્યો। એનસીપી યુપીએના ઉમેદવાર યશવંત સિન્હાને સમર્થન આપે છે, પરંતુ કાંધલ જાડેજાએ દ્રૌપદી મુર્મુને મત આપ્યો। કાંધલે આ વાત પોતાના અંદાજમાં જ મીડિયા સમક્ષ રજૂ કરી। મને કોઈનો કઈ ફોણે નહીં, મને કોઈ આગ્યા નથી મળ્યો, કોઈ ક્રોસ કરી નથી કર્યું, બરાબર મારી વિચારધારા પ્રમાણે અને મારા દિલથી મારા જેને ભક્તિ બધા મેં મત આપેલો છે। મારે ગુજરાતમાં રહેવાનું છે, મારે ગુજરાત સરકાર પાસે કામ લેવાના છે, મારા બધા કામ સરકાર શ્રીમાંથી થાય છે, બરાબર, અને મેં આજે મારા વિસ્તાર માટે થઈને વિસ્તારના બે જે કંઈ ભાઈ આપણે વિકાસના કામોને લઈને મારે વોટિંગ કરવાનું હોય છે ભાઈ, બરાબર એ હું કરું છું ભાઈ। મતદાન પૂર્ણ થવાનો સમય 5 વાગ્યાનો હતો, પરંતુ ગુજરાતમાં 4 વાગ્યા પહેલા જ તમામ સભ્યોએ મતદાન કર્યું। આ તરફ આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ। નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ભાજપ આદિવાસી કાર્ડ રમતી હોવાનો આરોપ લગાવ્યો, જેની સામે વાઘાણીએ પલટવાર કર્યો। આદિવાસીઓમાં એવી સમજ ફેલાવવાનો પ્રયત્ન કરશે કે અમે તમને આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા છે અને એવો માહોલ બનાવીને પોતાનો એક પાકો કરવા માસ્ટર સ્ટોક લગાવ્યો એવું લાગે છે, પણ જે રીતના મતદાન થયું છે એમાં ગુજરાતમાં કોઈ ફેરફાર દેખાતો નથી। એક તરફા બોલ રહે કે આદિવાસીઓ પિછડા સમાજ આગે આયે, જબ ઉસકો ઇતના બડા પદ વો નિશ્ચિત ભી હૈ, ફિર ભી આદિવાસી ઓર પિછડે સમાજ કી બાત કરને વાલી કોંગ્રેસ આજ મુખર રહી હૈ। મતદાન બાદ હવે 21 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે અને દેશને 15મા રાષ્ટ્રપતિ મળશે, જેમાં આંકડા મુર્મુના સમર્થનમાં જોવા મળી રહ્યા છે। ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આજરોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગાંધીનગર વિધાનસભામાં મતદાન કર્યું। આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ગાંધીનગર વિધાનસભા ખાતેથી મતદાન કરવા અગાઉથી મંજૂરી મેળવી હતી, જે અંતર્ગત તેમણે આજરોજ ગાંધીનગર વિધાનસભા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો।
मुझे एक ख्वाहिश थी कि मैं कभी विधानसभा में आया नहीं हूं, तो हमें राज्यसभा में रहा हूं, तो ये मेरे लिए गौरव की बात है कि गुजरात विधानसभा में मुझे वोट देने का अवसर मिला, उसके लिए सबका आभारी हूं। आ तरफ चूंटणी पहला चुवाड़िया कोळी समाजमां विखवाद होय एवी स्थिति जोवा मळी छे। एक ज दिवसे राजकोटमां चुवाड़िया कोळी समाजना बे अलग अलग सम्मेलन योजाता आ अटकळो वहेती थई, कारण के एक तरफ भाजपना पूर्व सांसद देवजी फतेहपराए सम्मेलन योज्यु, जेमां तेमणे वेलनाथ सेनाना भाजप समर्थित आगेवानो कार्यकरोने बोलाव्या, तो बीजी तरफ धर्मेन्द्र झिंझुवाड़िया पण सम्मेलन योज्यु। ज्यारे विखवाद अने समाजमां बे फांटानी वात अंगे पूछवामां आव्यु त्यारे बंने नेताओए आ वातने नकारी काढी। વેલનાથ સેનાના બેનર નીચે ભાજપ પ્રેરિત આ એક સૌરાષ્ટ્ર કચ્છની આગેવાનોની મિટિંગ રાખેલી છે, કોઈ મહાસંમેલન નથી, હતી અમારી કાર્યકરોની મિટિંગ, આ કોઈ મહાસંમેલન નથી, અને એ પણ ભાજપ પ્રેરિત, જે ભાજપને વિચારધારા હોય એને જ અહીંયા કાર્યકરોને અમે બોલાવ્યા છે। એ રાજકીય એક મિટિંગ છે અને આ એક સન્માનનો કાર્યક્રમ છે, બે બંને વસ્તુ અલગ છે, આ એ કાર્યક્રમ ને આ કાર્યક્રમને કોઈ લેવા દેવા નથી। અમરેલીમાં એક અસ્થિર મગજની સિંહણે 6 લોકોને ફાડી ખાતા ખળભળાટ મચી ગયો। વિફરેલી સિંહણે ગામમાં એટલો ફફડાટ ફેલાવ્યો કે લોકો ઘરમાં પુરાઈ ગયા। ગામની નદીના પટમાં દોડાદોડી, રસ્તા પર બાઇકને બચકા, દ્રશ્યો અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામના છે, જ્યાં સિંહણની આ હરકતોથી સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા, કારણ કે અત્યાર સુધી સિંહણની આવી હરકતો ક્યારેય જોવા નથી મળી, પરંતુ આ સિંહણ એટલી હદે વિફરી કે બે દિવસમાં ગામના 6 લોકોને લોહીલુહાણ કર્યા। સિંહણે સૌથી પહેલા વન વિભાગના ટ્રેક્ટર ઉપરાંત બે એસઆરડી જવાન પર હુમલો કર્યો। એસઆરડી જવાનના હાથમાં લાકડી હોવાથી મહામુસીબતે સિંહણના જડબામાંથી મુક્તિ મેળવી જીવ બચાવાયો। જંગલ વિસ્તાર બાદ આ સિંહણ બાબરકોટ ગામમાં પહોંચી, જ્યાં રવિવારે અન્ય 3 લોકોને ઈજા પહોંચાડતા હોસ્પિટલ ખસેડાયા। સિંહણના હુમલાથી નાનકડા ગામમાં ભયનો મોટો પહાડ આવી પડ્યો, ઘરની બહાર નીકળતા પણ લોકો ડરવા લાગ્યા। વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવી પડી। આ બાબતે વન પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ સાથે મેં વાત કરી છે, ડીએફઓ અમરેલી સાથે વાત કરી છે, અને આખી ટીમ એ સિંહણને ગોતે પણ છે અને સિંહણને તાત્કાલિક પકડવા માટેનું રેસ્ક્યુ પણ એક ચાલુ છે। વન વિભાગ પણ જાહેરાત કરી ચૂક્યું છે કે સિંહણ અસ્થિર મગજની છે, જે કોઈ પણ સમયે લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે, આથી કોઈ બહાર ન નીકળે। ભયના માહોલ વચ્ચે વન વિભાગની ટીમે સિંહણ પર કાબૂ મેળવવા ઓપરેશન શરૂ કર્યું। આખરે મોડી રાત્રે 3 વાગે આ માથાભારે સિંહણ પાંજરે પુરાતા ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો। આ એક સિંહણને પકડવા માટે પાલીતાણા શેત્રુંજી ડિવિઝન, ધારી ગીર પૂર્વ ડિવિઝનના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પરસેવો પાડવો પડ્યો। સામાન્ય રીતે સિંહ એવું પ્રાણી છે જે ક્યારેય માણસ પર કારણ વિના હુમલો કરતું નથી, પરંતુ આ અસ્થિર મગજની સિંહણે હવે ફફડાટ ફેલાવી દીધો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી।